મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? નિરંજન સ્કૂલના રિયલ સિસ્ટમમાં ચિરાગ સર આપ સર્વેનું સ્વાગત. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ યાદચ્છિક ચલો અને અસતત સંભાવના લેખન, ચેપ્ટર નંબર 2. લાસ્ટ ટાઈમ આપણે થોડા દાખલા લીધા હતા અચળ કિંમત મેળવવાના. આજે ફરી એક દાખલો ભણશું. હું તમને અમુક દાખલા અમુક વાપીશ, પણ બધાની ટ્રીક સમજાવી અને તમને દાખલો ભણવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ્સ નથી. મિત્રો, એક્સ્ટ્રા દાખલા હોવાને કારણે, આપણે વિડીયો દ્વારા ગણવાને કારણે કરતા એમાં આપણે પ્રેક્ટિસ વધારે કરીશું, પછી આપણે ટેક્સ્ટ બુક તરફે આગળ વધવાનું છે. તો જોઈએ દાખલાઓ શું કહે છે. કે ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. ચલ x નું સંભાવના વિતરણ એટલે જે વિતરણ p of x ની કિંમત આવી k આગળ કિંમત નથી કરો, એટલે કે અચળ k મેળવવાનું છે અને p of x greater than equal to 2 મેળવો. સંભાવના વિતરણનો સરવાળો એક તો પછી
ને 2 5 ને 4 9 ને 5 14 ને 15 તો તમારે પાસે 15 k 1 તો k ની કિંમત કેટલી આવી 15 છેદ માં જશે k ની કિંમત આવી 1 ના છેદ માં 15 હવે જો 0 less than x less than 4 0 less than x less than 4 એટલે કે 0 અને 4 ની વચ્ચે ની સંખ્યા હોય હવે 0 ને 4 લેવા ના કે કારણ કે બંને માંથી ઇક્વલ ટુ કે આપેલા નથી તો એના સિવાય ની વચ્ચે ની સંખ્યા કોણ આવે તો 0 ને 4 ની વચ્ચે કોણ આવે 1 2 ને 3 બંને માંથી એક જગ્યાએ કોણ ઇક્વલ ટુ હોય તો એ સંખ્યા લે મતલબ અહીંયા હોય તો 0 લે અહીંયા હોય તો 4 લે બંને માં હોય તો બધા લે તો આમાં કે ઇક્વલ ટુ છે ને એટલે કિંમત કોની કોની આવશે 1 2 અને 3 ની એટલે 3k 4k અને 5k 4 ને 3 7 ને 5 12k અને k ની જગ્યાએ 1 ના છેદમાં 15 એક 12 ના છેદમાં 15 તમારો જવાબ આવશે ત્યારબાદ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 કોની સાઈડ 1 2 3 4 કારણ કે ઇક્વલ ટુ છે એટલે 1 લેશો 3k 4k 5k ને k 4 ને 3 7 ને 5 12 ને k અને k ની જગ્યાએ 1 ના છેદમાં 15 એટલે આન્સર આવશે તમારો 1 ના છેદમાં 15 આન્સર તો એને એક ફોર્મેટ બનાવીએ કે છે તમારે કઈ રીતે લખવાનું એટલે તમને ખ્યાલ આવે આયા જોઈએ c ગુણ્યા x અગ્નિયા છે અને x ની જગ્યાએ ઉપર છે 1 2 3 4 હવે x ની 1 ઉપર 1 c 2 ઉપર 2 c 3 ઉપર 3 c અને 4 ઉપર 4 c 1 ને 2 3 3 ને 3 6 ને 4 10 c બરાબર કેટલા થાય સંભાવના નિયમનો સરવાળો 1 થાય 10 c બરાબર 1 એટલે c બરાબર 1 ના છેદમાં 10 બસ આ સ્પષ્ટ કરો નેક્સ્ટ ઘાતમાં x છે જોજો 2 ની 0 ઘાત ખાસ યાદ રાખો દુનિયામાં કોઈ ની 0 ઘાત થાય એટલે જવાબ 1 આવશે 2 ની 0 ઘાત એટલે જવાબ શું આવશે 1 2 ની 0 ઘાત એટલે કેટલો થશે 1 એટલે પહેલાનો જવાબ આવશે 1 c પછી 1 મૂકશો એટલે 2 ની 1 ઘાત એટલે 2 બીજાનો જવાબ આવશે 2 c પછી મૂકશો 2 2 ની 2 ઘાત એટલે 4 1 c 2 c અને 4 c ટોટલ કેટલા c થયા 7 c x નો ઘન કરવાનો આ ઘાતમાં x હતો અને ઘન x નો કરવાનો છે 1 નો ઘન 1 એટલે 1 c 2 નો ઘન 8 એટલે 8 c અને 3 નો ઘન એટલે 27 એટલે 27 c તો 27 ને 9 36 c એટલે c નો જવાબ આવશે 1 ના છેદમાં 36 બસ તમારે આટલું વર્ક કરવાનું છે નેક્સ્ટ લેક્ચર ની અંદર પણ થોડાક એક્સ્ટ્રા દાખલા છે તો એ રીતના આપણે વર્કઆઉટ ચાલુ રાખશું પછી જ્યારે ટેક્સ્ટ બુક આવશે એટલે ફરીથી હું ટોટલી વર્ક હું કરીશ ઓકે તો અહીં આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અસ્તુ